ગુડ મોર્ંગ એક્સપિરિયન્સ આજે આપણે ડેલી એડિટોરિયલ એનાલિસિસના થર્ડ વીકમાં છીએ આજે આપણે ટ્વેન્ટી ફોર્થ સપ્ટેમ્બરના ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસનું એડિટોરિયલનું ગુજરાતીમાં એનાલિસિસ જોશું અમારી ડેઈલી આન્સર રાઇટિંગ સિરીઝ પણ ચાલે છે જે લોકોએ ડિવાયસઓ ક્લિયર કરી હોય પ્રિલિમ્સ એમને ની આન્સર રાઇટિંગનો ફાયદો થશે આ સિવાય જીપીએસસી ક્લાસ વન ટુની પ્રિલિમ્સને ધ્યાનમાં લઈ ડિસેમ્બર પહેલા આખા દરેક સબ્જેક્ટના ટોપિક્સના લેક્ચર લેવાની શરૂઆત થઈ ગઈ છે હિસ્ટ્રી અને પોલિટીના અમુક લેક્ચર્સ મુકાઈ ગયા છે તમે ઈ પણ ચેક કરી શકો છો લેટ સ્ટાર્ટ ધ લેક્ચર તો પહેલું એડિટોરિયલ છે અનધર ગ્રુપ આ ઓકસ ઉપર છે કે ઓસ્ટ્રેલિયા યુકે અને યુએસએ ભેગા મળીને એક ઓકસ ગ્રુપ બનાવ્યું તો હવે કોડની કેટલી રેલેવન્સ જો તમે આવી રીતે ઘર ઘરના થઈને અલગ અલગ ગ્રુપ બનાવશો તો બીજા ગ્રુપની ઓથોરિટી થોડી અન્ડરમાઈન થશે તો ઇન્ડિયાએ એનું ધ્યાન રાખવું જોઈએ કે ઓકસ્ટના લીધે કોર્ટ ઝાંખું ના પડી જાય કારણ કે કોર્ટની સમિટ થવાની છે હવે એની થોડાક ટાઈમ પહેલાં જ આવી અનાઉન્સમેન્ટ થાય તો કોર્ટ છે ઝાંખું પડી જાય એટલે આનું આપણે ધ્યાન રાખવું જોઈએ એવું આ એડિટોરિયલ કહેવામાં આવે છે નેક્સ્ટ છે વાઇટલ રિલીફ કે ભાઈ કોર્ટની દરમિયાનગીરીથી સરકાર હવે માની ગઈ છે કે જેટલા પણ કોરોનાના લીધે મૃત્યુ પામ્યા છે એ બધાના રિલેટિવ્સને પચાસ હજારની સહાય આપવામાં આવશે તો આ એક વેલકમ સ્ટેપ છે એવું આ એડિટોરિયલમાં કહેવામાં આવ્યું છે થર્ડ આર્ટિકલ બહુ ઇમ્પોર્ટન્ટ છે એ આપણે બહુ ડીપમાં જોશું કે ડિઝીઝ સર્વેલન્સ સિસ્ટમ આમાં જ નહીં એક બે ફોર્ડર પોઈન્ટ્સ છે જે તમે એસએમાં ક્યાંક યુઝ કરી શકો ડેટાને લગતા પોઈન્ટ્સ છે જે તમે યુઝ કરી શકો અને હેલ્થને લગતા પોઈન્ટ્સ છે તો આ બધા અત્યારે હોટ ટોપિક છે તો તમે મેઇન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે એ એડિટોરિયલ નેક્સ્ટ છે ક્લાઇમેટ ચેન્જ નેરેટિવ કે કોન્ફરન્સ ઓફ પાર્ટી ટ્વેન્ટી સિક્સમાં ઇન્ડિયા પાસે એક તક છે કે ઇન્ડિયા વધુ સારું પરફોર્મ કરે અને એના જે નેશનલ ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન હોય છે એ થોડા વધારે સુધારી શકે એનાથી ફાયદો એ થશે કે ઇન્ડિયા ક્લાઇમેટને એડોપ્ટ કરશે ઇન્ડિયામાં આગામી જો એન્ડ ઓફ ધ ની વાત કરી કે ભાઈ એકવીસો નવ્વાણું સુધીમાં ચાર સાડા ચાર ડિગ્રી વધુ તાપમાન વધવાની શક્યતાઓ છે એટલું બધું ટેમ્પરેચર વધે એની પહેલાં આપણે પગલાંઓ લેવા જોઈએ નેક્સ્ટ એડિટોરિયલ ઇન્ડિયન એક્સપ્રેસનું છે ખોર્ટ ઇઝ વોચિંગ કે ભાઈ પેગેસસ સોફ્ટવેર હતું જેને ખ્યાલ ના હોય એને કહી દઉં કે પેગેસસ એટલે કે એક જાસૂસીનું સોફ્ટવેર હતું ઇઝરાયલની કોઈ કંપનીનું છે બટ અત્યારે એનું રિસન્ટલી ન્યૂઝ બે ત્રણ મહિના પહેલાં એટલે આવતું હતું કે એવું એલિગેશન્સ આપવામાં આવ્યા હતા કે આ પેગેસસ જે છે એ ઘણા બધા નેતાઓના મોબાઈલમાં અને એમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું અને એ લોકો પર નિગરાની રાખવામાં આવતી હતી એમના ફોન્સ ટેપ થતા હતા એવું બધું થતું હતું એમ તો આવું સરકારની મંજૂરીથી થતું હતું કે કેમ એ બાબતે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને એ ઇન્વેસ્ટિગેશનની ડાયરેક્ટ મોનિટરિંગ સુપ્રીમ કોર્ટ કરશે તો આ એક વિષય છે બટ પોલિટિકલી બાયેસ્ટ હોવાથી આપણે આ ડીપમાં એટલો એડિટોરિયલ નથી જોતા બટ જેમ ઇન્વેસ્ટિગેશન અનફોલ્ડ થશે એમ આપણે આને એકવાર એક પેગેસસ ઉપર પણ લેક્ચર લેશું કે પેગેસસ છે શું અને એનાથી શું હોહા થઈ છે અને શું એની ઇન્વેસ્ટિગેશનમાં કોઈ કોઈ એવું આઉટકમ આવ્યું છે તો આપણે એ ડીપમાં જોઈશું નેક્સ્ટ છે ક્લીન ધ એર એ નવા એર ક્વોલિટીના સ્ટાન્ડર્ડ આપ્યા થોડું ફેક્ચ્યુઅલ છે કોઈ ખાસ એનાલિસિસ આપ્યું નથી આપણે ડીપમાં નહીં જોઈએ નેક્સ્ટ છે વેજીસ ઓફ ડિથરિંગ કે ઇન્ડિયન નેવી ના ફોર્મર એડમિરલે લખેલો છે એડિટોરિયલ એ એવું કે છે કે ભારતની નેવલ પોલિસી કોઈ સિગ્નિફિકન્ટ ખાસ છે નહીં એમ ભારતે એકદમ અલાઇન કરવી જોઈએ ક્વોડ સાથે કે એવા કોઈ કન્ટ્રી સાથે આપણે કામ હજી નોન અલાઇનમેન્ટના દોરમાં જીવી આપણે કેમ યુએસ સાથે કે બીજી કોઈ કન્ટ્રી સાથે અલાઇનમેન્ટ કરીને આપણે ચાઇનાને કેમ અટકાવી ના શકીએ ચાઇનાએ જે સાઉથ ચાઇના સીમાં કર્યું એ જ હવે ઇન્ડો પેસિફિકમાં કરી રહ્યું છે તો ભારતે પોતાની નેવી એકદમ સ્ટ્રોંગ બનવી જોઈએ અને આવી બધી કન્ટ્રીઝ સાથે અલાઇનમેન્ટ કરીને કાયદેસર આમ અનાઉન્સ કરવું જોઈએ કે ભાઈ આ અમારો એરિયા છે આ રીતની અમે એક્ટિવિટીઝ કરી છીએ એ આ બાબતમાં ક્વોડનો બહુ સારો યુઝ કરી શકાય તો આ રીતનું આ એડિટોરિયલ ઇન્ટરનેશનલ રિલેશન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવવામાં આવે છે નેક્સ્ટ એડિટોરિયલ ટોર્મેન્ટ ઓફ એસ્પિરેશન છે આ એડિટોરિયલ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એટલું ઇમ્પોર્ટન્ટ નથી બટ તમે આમ સોશિયોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ કેમ નીટના એક્સપિરિયન્સ સ્યુસાઈડ કરે છે કે ભાઈ જે ઈ હોય કે ઈ ફોર ધેટ મેટર યુપીએસસી હોય કે જીપીએસસી હોય તો પરીક્ષાર્થીઓમાં આ પ્રોબ્લેમ છે એ એકેડેમિક નથી આ પ્રોબ્લેમ સોશિયલ છે કે ભાઈ નાનપણથી છોકરાઓને એટલું જ શીખવાડવામાં આવે કાં તો તમે ડૉક્ટર બનો કાં તો એન્જિનિયર બનો ના બે ના ભાઈ ના તો ફેલિયર તમે તો એવું ના હોય કે ખાલી ડૉક્ટર કે એન્જિનિયર ઈ જીવનનો અંત નથી એમ કે ભાઈ એ લોકોને શીખવાડો કે તમે કોઈ કારકુન બનશો કે પછી તમે ક્યાંય સચિવાલયમાં જાઓ જોબ કરો કે પછી કોઈ ગવર્મેન્ટ જોબ કરો કે પછી પોતાનો ધંધો કરો કે પછી ટીચર બનો આ બધા જોબ્સ જ છે એવું ના હોય કે એન્જિનિયર ને ડૉક્ટર એટલે ખાલી એ એ જ સુખી કહેવાય ને બાકી બધા ગરીબ ને ખરાબ કહેવાય આવું નાનપણથી શીખવાડવામાં આવે કે તમે જે ક્લિયર નહીં કરો કે આઈઆઈટીમાં નહીં જાઓ કે નીટ ક્લિયર નહીં કરો તમારું કોઈ ફ્યુચર નથી તો આવું ના શીખવાડવું જોઈએ બાળકોના મનમાં આવી એક છાપ જ્યારે ઊભી થઈ જતી હોય ને પછી એને નીટમાં કે જેડબલઈમાં ખરાબ માર્ક આવે તો એ સુસાઈડ કરતા હોય છે તો આવું ના કરાય આ લોકોને થોડું શીખવાડવું જોઈએ છીછોર એ પિક્ચર હતું આના ઉપર કે ભાઈ જેમાં સુશાંત સિંહના સનને પણ આવું ઇસ્યુ થયું હતું ને એને સુસાઈડ એટેમ્પ્ટ કર્યો હતો તો આવું ના હોવું જોઈએ તમે સોશિયલી એડ્રેસ કરો અને બધાને સમજાવો કે ભાઈ કોઈ પણ જોબ ખરાબ નથી ભાઈ કોઈ પણ કોઈ પણ ઇવન શ્રમિકની જોબ હોય કે કડિયા કરે કે રિક્ષા ચલાવે તો કેમ એ સારી જોબ જ કહેવાય એ એ એક કામ કરે છે તો તમે એક કામ કરો છો ઓફિસમાં કોઈ પ્રાઇવેટમાં કામ કરે એ કામ કહેવાય એક અકાઉન્ટિંગનું કામ કરતા હોય એ કામ છે સરકારમાં કોઈ કારકુન છે તો એ કામ છે તો આ બધા કામ છે તો એવું નથી કે ડૉક્ટર અને એન્જિનિયર એટલે વાત પૂરી થઈ ગઈ એટલે આ બાબતમાં ઓથર એવું કે છે કે જો તમારે સ્ટુડન્ટ્સને સુસાઈડ કરતા અટકાવવા હોય તો તમારે સોસાયટલ લેવલે ચેન્જ લાવવો પડશે કે ભાઈ આ વસ્તુ બરાબર નથી કે પેરેન્ટ્સે આવું અનડ્યુ પ્રેશર ના કરવું જોઈએ પેરેન્ટ્સે થોડું સમજવું જોઈએ અને આ બાબતનું સોલ્યુશન સોસાયટી જ લાવી શકે એજ્યુકેશન નહીં એવું આ એડિટોરિયલ કે છે હવે આપણે ઇમ્પોર્ટન્ટ એડિટોરિયલ ડીપમાં જોઈએ ડિઝીઝ સર્વેલન્સ સિસ્ટમ તો આના માટે ઓથર છે ને આપણા ચંદ્રકાંત લહેરિયા એક ડૉક્ટર છે બટ બહુ સારી એનેકડોટ યુઝ કરે છે જે ટૂચકો કે ને કે તમે એસેમાય ક્યાંક વાપરી શકો કે ભાઈ ડેટાનો કોઈ એસે હોય કે હેલ્થનો કોઈ એસે હોય તમે આને કોટ કરી શકો શું કહે છે કે અઢારસો ચોપનમાં કોલેરા ફાટી નીકળ્યો હતો સોહો એરિયામાં લંડનનો એક એરિયા છે ત્યાં કોલેરા બહુ બહુ લોકોને કોલેરા થઈ ગયો તો જોન્સનો કરીને એક ડૉક્ટર હતા અને એપિડેમિયોલોજીસ્ટ હતા એટલે એને શું કર્યું કે ભાઈ બધા આંકડા કાઢ્યા કે ભાઈ કઈ જગ્યાએ કેટલી કોલેરાની ડેથ છે અને પછી એ ગયા જનરલ રજિસ્ટર ઓફિસ જનરલ રજિસ્ટર ઓફિસ પાસેથી એને નકશો બનાવ્યો કે ભાઈ આ એરિયામાં આટલા લોકો મળ્યા આ એરિયામાં આટલા લોકો મળ્યા આ એરિયામાં આટલા લોકો મળ્યા અને એના ઉપરથી એને એવું તારણ કાઢ્યું કે ભાઈ સૌથી વધુ કેસ અને સૌથી વધુ મૃત્યુ બ્રોડ સ્ટ્રીટ એરિયામાં છે આ ગલીમાં સૌથી વધુ મૃત્યુ થઈ છે એટલે આ ગલીમાં જેટલા લોકો રહેતા હતા એ બધાને એક કોમન વોટર પંપથી પાણી મળતું હતું તો આએ શું કર્યું કે એ કોમન વોટર પંપ જે છે ને ત્યાં તમે તપાસ કરાવો ત્યાં કોલેરા નીકળશે અને ત્યાંનું તમે પાણી બંધ કરી દો અને આખી સફાઈ કરીને નવેસરથી બધાને પાણી આપો કોલેરા ઘટી જશે અને એની જે એડમિનિસ્ટ્રેશન હતું એને એવું કર્યું અને કોલેરા ઘટી ગયો એટલે એનાથી બીજી વસ્તુ પ્રૂવ થઈ કોલેરા વોટર બોન છે કે ભાઈ પાણીથી ફેલાય છે તો આ બાબતે તમે કેવું સારું રિસર્ચ કર્યું એને કે ભાઈ એને શું કર્યું કે ભાઈ આખી સ્ટડી કરી કે કયા એરિયામાં સૌથી વધુ છે પછી એ જગ્યાએ એને જોયું કે એ જગ્યાએ બધાને ક્યાંથી પાણી મળે છે તો કે આ જગ્યાએ પાણી મળે છે તો કે ન્યાજ જ કોલેરા ચાલુ થયો હોવો જોઈએ એ તમે આખું બદલી નાખો નવેસરથી નવો મૂકો એટલે કોલેરા ઘટી જશે અને આપમેળે ઘટી ગયું તો આ એક હેલ્થનો એક્ઝામ્પલ થયો આ એક ડેટાનો એક્ઝામ્પલ થયો હવે એટીન ફિફ્ટી ફોર અઢારસો જો જોઈએ આવું કરે તો આપણે બે માં કયા લેવલે પહોંચવું જોઈએ આપણે બે હજાર એકવીસમાં બહુ સારા એનાલિસિસ કરવા જોઈએ તો હવે ઓથર ઇન્ડિયા ઉપર આવે છે કે ઇન્ડિયામાં અત્યારે શું છે તો બે હજાર ચારમાં જ્યારે સાર્સ થયો ત્યારે આપણે એક પ્રોજેક્ટ બનાવ્યો હતો આઈડીએસપી ઇન્ટીગ્રેટેડ નિઝી સર્વેલન્સ પ્રોજેક્ટ આ બે હજાર ચારમાં ભારત સરકારે બનાવ્યો તો આઈડીએસપીમાં શું કરવાનું હતું કે ભાઈ ગવર્મેન્ટ ફંડિંગ વધારવાની કે ભાઈ ડિઝીઝ સર્વેલન્સ થાય લેબોરેટરી સરખી કરવાની હેલ્થ વર્કફોર્સને ટ્રેન કરવાનો અને દરેક જિલ્લામાં એક આવો એપિડેમિયોલોજીસ્ટ રાખવાનો કે જે આવું સ્ટડી કરી શકે તો આ બાબતમાં કેરેલાનું એક્ઝામ્પલ આપે છે કે કેરેલામાં તમે જોયું હોય તો કેરેલાએ જ્યારે કોવિડના શરૂઆત થઈ હતી અને હમણાં રિસન્ટલી નીપા વાયરસે ત્યારે એ લોકોનું ટ્રેકિંગ બહુ સારું છે એ લોકો ટેકનોલોજી બહુ સારી યુઝ કરે છે ડ્રોન સર્વેલન્સ રાખતા હતા કોણ ક્યારે સિટીમાં આવજા કરતું હતું ને કયા પર્પઝ માટે આવ્યું હતું એના ગ્રાફ બનાવ્યા હતા ટ્રેસિંગ કર્યું હતું કે આ લોકો ક્યાં જઈ શકે કોને કોને મળ્યા હશે તો આ પ્રકારની ટેકનોલોજી કેરેલા ઇન્ડિયામાં બેસ્ટ અત્યારે યુઝ કરી રહી છે તો આ ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોજેક્ટ છે આનું ફંડિંગ ઇન્ક્રીઝ કરવું જોઈએ આપણે આવનારી થર્ડ વેવ કે પછી આના પછી કોઈ બીજો વાયરસ આવે તો એના માટે તૈયારી રાખવી જોઈએ અને એક હેલ્થ ડેટાબેઝ બનાવવો જોઈએ આવું ઓથર સજેશન આપે છે કે ભાઈ આપણે તૈયારી હેલ્થની દ્રષ્ટિએ રાખવી જોઈએ કે હેલ્થ સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે તો ધેટ વોઝ ઓલ ફોર ટુડેઝ લેક્ચર આપણે સાંજે પોલિટીનો બીજો લેક્ચર મૂકવામાં આવશે વિડીયો ગમે તો લાઇક છે સબસ્ક્રાઇબ જરૂર કરજો અન્ય એક્સપિરિયન્સ સાથે અને અન્ય સ્ટડી ગ્રુપ્સમાં પણ શેર કરજો થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે